ચાલો જોઈએ ગીત ગીતનું નામ છે અમે અને અમે ગીત લખનાર છે સુરેશ દલાલ અને કવિ કોણ છે સુરેશ દલાલ ચાલો જોઈએ ગીતનો રાગ અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના જ્ઞાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વાહન થઈ માહલી રહ્યા અમે ઉડતા પટંગિયાને જાલી રહ્યા અમે ડરિયો ઠઈ આબને પંપારી રહ્યા અમે ટારલા ઉગાડનાર મારી થયા અમે વાદળ થઈ ડોઢ માર વળશી રહ્યા અમે ડીંગા તોફાન માટે ટળશી રહ્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા મે શંખલા ને છીપલાઓ ભેગા કર્યા મે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા હા તો ગીતનો રાગ હવે આપણે જોશું ગીતની સમજૂતી મે વણવણના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના જ્ઞાન થઈ મરકી રહ્યા તમે જંગલમાં જોયા હશે અનેક વૃક્ષો અને એ વૃક્ષોને જે પાન હોય એ વૃક્ષો ઉપર જેમ પાન ફરકે છે પવનની અંદર એ રીતે અમે પણ પંખ અમે પણ અમારી જિંદગીમાં ફરકી રહ્યા એટલે ઢીંગા કરીએ છીએ અમે પંખીના જ્ઞાન થઈ મરકી રહ્યા જેમ પંખી કલસોર કરે છે ગીત ગાય છે એ પ્રમાણે અમે પણ પંખીની જેમ મરકી રહ્યા છીએ અમે દરિયાના વાહન થઈ માહલી રહ્યા જેમ દરિયામાં વાહન ફળે છે એ રીતે વાહન તમે જોયો છે દરિયામાં કેવા વાહન ફળે છે એ રીતે અમે પણ દરિયામાં જેમ વાહન મળે છે એ રીતે પણ અમે માલી રહ્યા છીએ એમ કહે છે અમે ઉડતા પટંગીયાને જાળી રહ્યા જે ઉડતું પતંગિયું છે એ ઉડતા પટંગીયાને અમે પકડીએ છીએ જાળીએ છીએ અમે દરિયો થઈ આપને પંપારી રહ્યા અમે દરિયો બનીને હા એટલે કે આકાશને પંપારી રહ્યા અમે ટાળલા ઉગાડનાર માળી થયા અને અમે ટાળલાઓ ઉગાડનાર મારી જેમ મારી ફૂલને ઉગાડે છે એમ અમે ટાળા ઉગાડનાર મારી થયા અમે વાદરા થઈ ધોધમાર વરસી રહ્યા અમે જેમ વાદરામાંથી વાદળમાંથી વરસાદ વરસે છે એ રીતે અમે જાતે વાદળા થઈને વરસાદની જેમ ધોધમાર વરસી રહ્યા છીએ અમે ઢીંગા તોફાન માટે ટળસી રહ્યા અને અમે ઢીંગામષ્ટી ટૂફાન રમવા માટે ઢીંગામસ્તી કરવા માટે અને ટૂફાન કરવા માટે અમે તળસી રહ્યા એટલે ઓળખી રહ્યા છીએ અમે રજાઓના ટંબુને ડેરા કર્યા અમે શાળાઓમાં જે રજાઓ મળે છે એ એના ટંબુને ડેરા કર્યા અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા અને અમે શંખલા અને છીપલાઓ વીણી વીણીને ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા અમે પહાડો એટલે કે પર્વતો અને ટેકરીઓ તો પણ ઘૂમી ચૂક્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા અને આ જે ફૂલો છે જેમ અમે ઢીંગા મસ્તી કરીએ છીએ અમે જેમ રમીએ છીએ અમે જેમ ખીલખલાટ કરીએ છીએ એમ આ ફૂલો પણ અમારી જેમ ઝૂમી રહ્યા છે એટલે કે મસ્તી કરી રહ્યા છીએ ઝૂમી રહ્યા છે ડોલી રહ્યા છે બરાબર આ ગીર લખનાર છે સુરેશ દલાલ